हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज अपने धोरण 3 માં ચેપ્ટર નંબર 10 ફાઇલ અને પેટર્ન નંબર 9 પ્રશ્ન નંબર 10 સુધી આવી ગયા હતા અને હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ જેમાં 2 3 અને 5 ના સ્થાનની અદલબદલ કરતા બધી કરી 32 સંખ્યાઓ લખો તેમાંથી સૌથી મોટી સંખ્યા સૌથી નાની એકી સંખ્યા અને બેકી સંખ્યાઓ લખો શું કરવાનું છે એકી સંખ્યા અને બેકી સંખ્યા લખવાની છે तो चलो बी त्रण अने पांच कही बी त्रण पांच एना उपरथी बनी संख्या पहले बी अंकी लेवी तो आ उपरथी कई बने 23 बने तो पछी बीजू त्रण ने बाद कही एटले 32 पछी अहीं बने 35 पछी पांच ने बाद कही एटले 53 पछी तो बनी 23 पछी त्रण ने बाद लेजे एटले 32 पछी त्रण अने पांच मां तो 35 जो 235 बने और 253 बने तो अबे आपने 3 ने आगे नहीं करनी तो 3 आगे ले लिया और आप ये टाइम में मिल जाएगी 325 बन से कभी भी 3 ने आगे दे रहा सो और 5 ने मेरा साथ ये क्या बने कर सो यानी ये 5 आगे लाइए और ये 5 से ले 352 बन से अबे आप 5 ने आगे ले लिए सो और 3 ने क्या रहा 5 आगे 32 પછી અને જે સેમ સેમ આપણે 5 અને 3 નું સ્થાન બતાવ્યું હવે 5 અને 5 ને અહીંયા ને મેરા છો અને 3 અને 2 નું સ્થાન બતાવ્યું છે 523 બન છે તો આ સંખ્યાઓ કઈ 2 3 5 ની કુલ આવી 1 ની 1 2 3 4 5 અને 6 બની એ રીતે 3 ની 1 2 3 4 5 અને 6 સંખ્યા બની તો હવે કેવા ઇસ્ટી કે સૌથી મોટી સંખ્યા કઈ છે સૌથી મોટી સંખ્યા કઈ છે તો સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 532 પછી સૌથી નાની સંખ્યા કઈ છે તો સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 2 પછી કીધું છે કે એકી સંખ્યાઓ કઈ છે તો પહેલા 3 આવે પછી 5 ને તમે શું પડી દીધું જેનો એકમ ન આવે 3 5 આધારે ન હોય એકી સંખ્યા અને જેનો એકમ ન 0 2 4 6 8 હોય એને બીજી સંખ્યા કહેવાય ત્રણ પાંચ પછી 23 પછી 35 પછી 53 25 232 253 325 પછી 523 આ બધી જે સંખ્યાઓ છે એકી સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 9 10 પછી 35 53 ને 25 એકી સંખ્યા છે 52 પછી 235 253 એકી સંખ્યા 325 તો 352 અને 532 આ કઈ સંખ્યાઓ મળી આપણને તો કે બે એકી સંખ્યા મારી સાથે સાથે તમે પણ આ સબ્જેક્ટમાં લખતા રહેજો હવે એના પછીનો પ્રશ્ન Thank you.
161 માં 2 ઉમેરો તો 163 અને 161 માં 2 ઉમેરો તો 165 પછી અહીંયા 634 671 અને 680 અહીંયા પણ શું થાય છે સંખ્યામાં વધારો એટલે આપણે ખબર પડી જાય અહીંયા પણ સંખ્યામાં શું કર્યું હશે ઉમેરો કર્યો હશે જો ઘટાડો થતો હોત તો 12 થતો અહીંયા પણ કેટલે બે ઉમેરે છે તો 634 અને 671 એટલે કે અહીંયા પણ 2 ઉમેરે છે પછી 671 માં 2 ઉમેરો એટલે 680 એટલે અહીંયા પણ શું કર્યું છે 2 નો ઉમેરો તો 680 માં 2 ઉમેરો એટલે 682 682 માં 2 ઉમેરો એટલે 684 84 માં 2 ઉમેરો એટલે 686 અને પછી આવશે 688 એ રીતે અહીંયા પણ 902 908 914 તો શું થયું છે સંખ્યામાં વધારો અને કેટલાનો અહીંયા 902 હતા અને અહીંયા 908 તો 902 માં કેટલો ઉમેરો તો 908 થાય તો કે 6 ઉમેરશું તો 902 ની અંદર તમે 6 ઉમેરશો જો તો 900 ની 8 પ્લસ 6 2 8 0 ને 0 અને 9 ને 9 એ રીતે 908 માં તમે 6 ઉમેરશો તો શું થશે 914 થશે 9 ને 9 0 ને 0 8 ને 6 જો 6 ને 8 14 1 ને 1 અને 9 નો 9 એટલે 914 તો હવે આપણે 914 માં 6 ઉમેરશો તો કેટલા થશે તો 920 920 માં 6 ઉમેરશો તો 926 926 માં 6 ઉમેરશો તો 932 અને 932 માં 6 ઉમેરશો તો 938 એ રીતે અહીંયા 305 313 321 આપ્યા છે શું થયું છે સંખ્યામાં વધારો શું થયું છે સંખ્યામાં વધારો તો એ 305 હતા એ 313 અને 321 તો કે કેટલાનો વધારો થયો છે તો કે 305 અને 313 તો તમે જો 8 નો વધારો 8 ની 5 એ 3 1 ના 1 અને 3 ના 2 તો 313 આવ્યો તો કે 305 ની અંદર કેટલાનો ઉમેરો કર્યો છે તો કે 8 નો કેટલાનો 8 નો પછી 313 માં તમે 8 ઉમેરશો એટલે 321 આવશે તો 321 માં 8 ઉમેરશો તો 329 329 માં 8 ઉમેરશો તો 337 337 માં 8 ઉમેરશો એટલે 345 અને 345 માં 8 ઉમેરશો એટલે 353 એના પછી પાંચમા નંબર નું એક્ઝામ્પલ છે તે તમારે જાતે કરવાનું